નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ ભણ્યા હતા, બરાબર છે? પરંતુ આ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમને લઈને વ્યવહારમાં ઘણી બધી ગેરસમજણ ઊભી થાય છે. આ ગેરસમજણને દૂર કરવા માટે આજે આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના અગત્યના મુદ્દાઓ જોઈશું, બરાબર છે? ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ પછીનો આપણો ટોપિક છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના અગત્યના મુદ્દાઓ. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આપણને ખ્યાલ છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. આ વાતને ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ કહે છે. ટુ એવરી એક્શન ધેર ઇઝ ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન. ન્યૂટનના શબ્દોમાં જો આપણે વાત કરીએ તો ટુ એવરી એક્શન ધેર ઇઝ ઇક્વલ એન્ડ અપોઝિટ રિએક્શન. આ વાક્યને આપણે વ્યવહારની અંદર કહેવત તરીકે યુઝ કરીએ છીએ, પરંતુ આના લીધે ઘણી બધી ગેરસમજણ ઊભી થાય છે. આ ગેરસમજણને દૂર કરવા માટે આપણે આજે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના કેટલાક મહત્વના મુદ્દાઓ જોઈએ. ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આપણે આવી રીતે લખીએ છીએ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે. તો આના ઉપરથી આપણને એક એવી ગેરસમજણ છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને એકબીજાના વિરોધી છે. એવું નથી. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને એક જ પરિબળ બળ છે, બંને એકબીજાના વિરોધી નથી. તેથી એક વાત ખાસ યાદ રાખજો કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ, ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને બળ છે, બંને એકબીજાના વિરોધી નથી. જ્યારે એક જ પરિબળ બળ એને બે અલગ અલગ નામ આપવામાં આવે ત્યારે આવી ગેરસમજણ આપણને થતી હોય છે કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને એકબીજાના વિરોધી છે. પરંતુ એવું અહીંયા છે નહીં. ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને બળ જ છે. હકીકતમાં બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન બળ હંમેશા જોડમાં ઉદ્ભવે છે. એમાંથી એકને ક્રિયાબળ અને બીજાને પ્રતિક્રિયાબળ આપણે કહીએ છીએ. આ બંને બળોને અલગ કરવા માટે આપણે અલગ અલગ નામ રાખ્યા છે. બંને બળો જ છે, એકબીજાના વિરોધી નથી, બરાબર છે? વળી આ બંને બળો અલગ અલગ પદાર્થ ઉપર લાગતા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના છે, બરાબર? ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એ બંને બળો બે અલગ અલગ પદાર્થો ઉપર લાગતા સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે. જો આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ આમ લખીએ છીએ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના છે, એની જગ્યાએ જો તમારે સરળ શબ્દોમાં ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખવો હોય તો આવી રીતે આપણે લખી શકીએ કે બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન બળ હંમેશા જોડમાં ઉદ્ભવે છે. આમ પણ આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખી શકીએ, બરાબર? બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન બળ હંમેશા જોડમાં ઉદ્ભવે છે. આમ પણ આપણે ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ લખી શકીએ. આ બળ જે જોડમાં ઉદ્ભવે, તો જોડમાં બે બળો હોય, એમાંથી એક બળને આપણે ક્રિયાબળ કહીએ છીએ, બીજાને શું કહીએ છીએ? પ્રતિક્રિયાબળ. આ બંને બળો છે અલગ અલગ પદાર્થ ઉપર લાગતા સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના છે. દાખલા તરીકે બે પદાર્થો છે, પદાર્થ એ અને પદાર્થ બી, બરાબર? તો પદાર્થ એ પર પદાર્થ બી વડે લાગતું બળ અને પદાર્થ બી પર પદાર્થ એ વડે લાગતું બળ બંને સમાન મૂલ્યના અને પરસ્પર
પ્રતિક્રિયા દરમિયાન બળ હંમેશા જોડમાં ઉદ્ભવે છે બે પદાર્થો A અને B હોય તો પદાર્થ A પર પદાર્થ B વડે લાગતું બળ અને પદાર્થ B પર પદાર્થ A વડે લાગતું બળ બંને સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય આથી આપણે કહી શકીએ કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને બળો જ છે એકબીજાના વિરોધી નથી બરાબર છે વ્યવહારની અંદર આપણે આવી ગેરસમજણ હોય કે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને એકબીજાના વિરોધી છે તો આ વાત છે એ તદ્દન ખોટી છે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને એક જ પરિબળ બળ છે અને બંને બળો બે અલગ અલગ પદાર્થ ઉપર લાગે છે બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે બરાબર છે તો આવી એક પહેલી આપણી ગેરસમજણ છે બીજું કે ઘણી વખત આપણને એવી ગેરસમજણ હોય છે કે ક્રિયાબળ લાગે છે એટલે સામે પ્રતિક્રિયાબળ લાગે છે ઘણી વખત આપણને કેવી ગેરસમજણ થાય કે ક્રિયાબળ લાગે છે એટલે સામે પ્રતિક્રિયાબળ લાગે છે એકના કારણે બીજું લાગે છે એવો અહીંયા કારણ અસરનો સંબંધ નથી બરાબર અહીં ક્રિયા કારણ અથવા તો કારણ અસરનો સંબંધ નથી ક્રિયા કારણનો સંબંધ નથી બરાબર એકના કારણે બીજું લાગે છે એવો અહીંયા ક્રિયા કારણનો સંબંધ નથી બે પદાર્થો એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોય અને એક પદાર્થ બીજા ઉપર ક્રિયાબળ લગાડે અને બીજો પદાર્થ પહેલા ઉપર પ્રતિક્રિયાબળ લગાડે એવો અહીંયા ક્રિયા કારણનો સંબંધ નથી વ્યવહારની અંદર ક્રિયા કારણનો સંબંધ હોય દાખલા તરીકે બે વ્યક્તિને ઝઘડો થાય અને બે વ્યક્તિઓ લડતા હોય તો એક વ્યક્તિ છે એ બીજાને લાત મારે તો બીજો પહેલાને લાત મારે ત્યાં ક્રિયા કારણનો સંબંધ છે પરંતુ અહીંયા ક્રિયા કારણનો સંબંધ નથી એકના કારણે બીજું ઉદ્ભવે એ તદ્દન વાત ખોટી છે કહેવાનો અર્થ કે બે પદાર્થો જ્યારે આંતરક્રિયા કરતા હોય ત્યારે એ પર બી વડે બળ લાગે છે એટલે બી પર એ વડે બળ લાગે એવો અહીંયા ક્રિયા કારણનો સંબંધ નથી બંને બળો એકી સાથે એક સમાન સમય માટે લાગતા હોય છે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એકી સાથે એક સમાન સમય માટે લાગે છે ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ એકી સાથે એક સમાન સમય માટે લાગે છે પહેલા ક્રિયાબળ લાગે અને પછી સામે પ્રતિક્રિયાબળ લાગે એવી જો આપણી ગેરસમજણ હોય તો એ વાત તદ્દન ખોટી છે બરાબર છે કોઈ દડો એને તમે દીવાલ સાથે અથડાવો તો દીવાલ અને દડો એકબીજા ઉપર ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ મુજબ સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો લગાડશે પરંતુ આ ઉદાહરણમાં આપણી ગેરસમજણ એવી છે કે દડો દીવાલ ઉપર બળ લગાડે ને એટલે સામે દીવાલ છે દડા ઉપર બળ લગાડે એવું નથી દીવાલ અને દડો બંને ઉપર એકી સાથે એક સમાન સૂક્ષ્મ સમયગાળામાં બળો લાગે છે બરાબર છે દડો દીવાલ ઉપર બળ લગાડે એટલે સામે દીવાલ છે દડો ઉપર બળ લગાડે એવું અહીંયા ક્રિયા કારણનો સંબંધ નથી વળી આમાં આપણી એક બીજી ગેરસમજણ એવી છે કે પેલા દડો છે એ દીવાલ ઉપર બળ લગાડે પછી દીવાલ છે દડા ઉપર બળ લગાડે તો આ ગેરસમજણ પણ આપણી તદ્દન ખોટી છે હકીકતમાં બે પદાર્થોની આંતરક્રિયા દરમિયાન આ બંને પદાર્થો એકી સાથે એક સમાન સમયગાળા માટે એકબીજા ઉપર બળો લગાડતા હોય છે એમાંથી એક બળ એ ક્રિયાબળ હોય છે અને બીજું બળ એ પ્રતિક્રિયાબળ હોય છે બરાબર તેથી આવી આપણી સમજણ હોય કે એકના કારણે સામે બીજું બળ લાગે છે તો એ તદ્દન વાત ખોટી છે બંને બળો ક્રિયાબળ અને પ્રતિક્રિયાબળ બંને બળો એકી સાથે એક સમાન સમય માટે બે અલગ અલગ પદાર્થો ઉપર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય છે બરાબર છે તો આ વાત પણ ખાસ યાદ રાખવી
અને ત્રીજો પોઈન્ટ પદાર્થ એ પર પદાર્થ બી વડે લાગતું બળ એને આપણે એફ એ બી વડે દર્શાવીએ અને પદાર્થ બી પર પદાર્થ એ વડે લાગતું બળ એને આપણે એફ બી વડે દર્શાવીએ તો આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે ગણિતની ભાષામાં આમ લખાય કે પદાર્થ એ ઉપર બી વડે લાગતું બળ એફ એ બી અને પદાર્થ બી પર એ વડે લાગતું બળ એફ બી એ આ બંને બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના હોય છે તો આમાં આપણી ગેર સમજણ એવી છે કે કોઈ પદાર્થ ઉપર જ્યારે સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં બળ લાગતા હોય તો એ પદાર્થ પર લાગતું પરિણામી બળ શૂન્ય હોય તો અહીંયા એવું નથી બરાબર છે જનરલી આપણે એવું કહેતા હોય કે કોઈ પદાર્થ ઉપર જ્યારે બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના લાગતા હોય ત્યારે એ પદાર્થ ઉપર લાગતું પરિણામી બળ શૂન્ય હોય છે વાત સાચી છે પણ ક્યારે કે જ્યારે કોઈ એક જ પદાર્થ ઉપર સમજો કે આ એક પદાર્થ છે આ એક જ પદાર્થ ઉપર સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો લાગતા હોય તો આ પદાર્થનું પરિણામી બળ શૂન્ય થાય પરંતુ આ બંને બળો બે અલગ અલગ પદાર્થ ઉપર લાગે છે આ એફ એ બી એ પદાર્થ એ પર બી વડે લાગતું બળ છે એફ એ બી પદાર્થ એ પર બી વડે લાગતું બળ છે અને એફ બી એ પદાર્થ બી પર એ વડે લાગતું બળ છે અહીંયા બે બળો લાગે છે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના છે તો એનું પરિણામી બળ શૂન્ય નથી થતું કારણ તો કે જો એક જ પદાર્થ ઉપર બે બળો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના થતા હોય તો જ એનું પરિણામી બળ શૂન્ય કહેવાય પરંતુ અહીંયા બે અલગ અલગ પદાર્થો ઉપર સમાન મૂલ્યના વિરુદ્ધ દિશાના બળ લાગે છે તેથી આ બળોનું પરિણામી બળ શૂન્ય નથી આપણે આ ગેરસમજણ છે જ્યારે આપણે એ પદાર્થની ગતિની ચર્ચા કરતા હોય ત્યારે આ બળ ધ્યાનમાં લેવાનું એફ એ બી અને જ્યારે આપણે બી પદાર્થની ગતિની ચર્ચા કરતા હોય ત્યારે આપણે બળ કયું ધ્યાનમાં લેવાનું એફ બી એ આમ એફ એ બી અને એફ બી એ આ બંને અલગ અલગ પદાર્થ ઉપર લાગતા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના બળો છે જ્યાં એફ એ બી એ પદાર્થ એ પર બી વડે લાગતું બળ છે અને એફ બી એ પદાર્થ બી પર એ વડે લાગતું બળ છે એટલે આપણે જો એ ની ગતિની ચર્ચા કરતા હોય તો આપણે આ બળ ધ્યાનમાં લેવાનું અને પદાર્થ બી ની ગતિની ચર્ચા કરતા હોય તો આપણે આ બળ ધ્યાનમાં લેવાનું પરંતુ જો આપણે સમગ્ર તંત્રની વાત કરતા હોય પદાર્થ એ અને બી એ બંને કોઈ એક તંત્ર રચે અને આખા તંત્રની વાત કરતા હોય તો આ બંને બળો છે એ આંતરિક બળો કહેવાય કેવા બળો કહેવાય આંતરિક બળો કહેવાય તંત્રની અંદર આખું એક તંત્ર હોય અને એ તંત્રની અંદર જો બે પદાર્થો એકબીજા સાથે આંતરક્રિયા કરતા હોય તો એના ઉપર લાગતા બળોનું પરિણામી બળ શૂન્ય થાય બરાબર પણ એના માટે આપણે શું કરવું પડે આખું તંત્ર વિચારવું પડે જ્યારે તંત્રની બહાર બે પદાર્થો ઉપર સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના બળો લાગતા હોય તો એનું પરિણામી બળ શૂન્ય કહેવાય નહીં બરાબર તો આપણે પદાર્થ એ અને બી નું આખું તંત્ર વિચારીએ બરાબર છે તો આ તંત્રની અંદર બે પદાર્થો એ અને બી આંતરક્રિયા કરતા હોય તો એના ઉપર લાગતું પરિણામી બળ એફ એ બી બરાબર માઇનસ એફ બી એ આ સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના થાય તો આ આંતરિક બળોનો સરવાળો એ શૂન્ય થઈ શકે પણ આપણે તંત્ર વિચારવું પડે દાખલા તરીકે આપણે કારની અંદર બેઠા હોય તો કાર અને આપણે આખું તંત્ર કહેવાય હવે તમે કારની અંદર બેઠા બેઠા તમે સ્ટેરિંગને ધક્કો મારો તો સ્ટેરિંગ પર તમારા ઉપર બળ લાગશે કાર અને આપણું એક આખું તંત્ર છે હવે તમે કારમાં બેઠા બેઠા કારના સ્ટેરિંગ ઉપર આમ ધક્કો લગાવો છો તો તમારા હાથ વડે સ્ટેરિંગ ઉપર બળ લાગે ગતિના ત્રીજા નિયમ મુજબ સ્ટેરિંગ વડે તમારા હાથ ઉપર બળ લાગે તો આ બંને બળો આંતરિક બળો છે તમે કારમાં બેઠા બેઠા સ્ટેરિંગને ગમે એટલું બળ લગાડી અને ધક્કો મારશો તો કાર છે એ ગતિ નહીં કરે કારણ
તો કે આંતરિક બળો વડે પદાર્થ છે એ ગતિમાં આવે નહીં પરંતુ એટલું જ બળ જેટલું બળ તમે સ્ટીયરિંગ ઉપર લગાડો છો એટલું જ બળ તમે કારની બહાર નીકળી અને પાછળથી લગાડો તો કાર ગતિમાં આવશે આમ આંતરિક બળો વડે પદાર્થ ક્યારેય ગતિમાં આવે નહીં પદાર્થને ગતિમાં લાવવા માટે બાહ્ય બળની જરૂર પડે બરાબર છે તો જ્યારે આપણે અહીંયા એ અને બી નું આખું તંત્ર વિચારીએ તો તંત્રની અંદર બે પદાર્થો વચ્ચે જ્યારે આંતરક્રિયા થતી હોય અને બે સમાન મૂલ્ય અને વિરુદ્ધ દિશાના બળ લાગતા હોય તો એ આંતરિક બળો કહેવાય આંતરિક બળોનું પરિણામી બળ કોઈ એક તંત્રની અંદર શૂન્ય થાય પણ તંત્રની બહાર જો આપણે વાત કરતા હોય તો બે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના જ્યારે કોઈ બે અલગ અલગ પદાર્થો ઉપર બળ લાગતા હશે તો એનું પરિણામી બળ ક્યારેય શૂન્ય થાય નહીં બરાબર તો આ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમની અંદર કેટલીક આવી ગેરસમજણ હતી એ ગેરસમજણ દૂર કરતા આ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના અગત્યના મુદ્દાઓ છે મેં ટેક્સ્ટ બુકમાંથી આમાંથી અમુક અમુક પોઈન્ટ લખ્યા છે પણ વ્યવસ્થિત તમારે ટેક્સ્ટ બુકમાંથી જોઈને લખી નાખવાનું બરાબર તો આ આપણો ટોપિક છે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના અગત્યના મુદ્દાઓ ત્યાર પછી ટેક્સ્ટ બુકમાં એક ઉદાહરણ આપ્યું છે એ ઉદાહરણ આપણે ગણીએ બરાબર હવે મિત્રો આપણે ઉદાહરણ નંબર 5.5 જોઈએ ઉદાહરણ નંબર 5.5 ની રકમમાં બે આકૃતિઓ આપેલી છે એ આકૃતિઓ મેં પહેલેથી જ ડ્રો કરી રાખી છે બરાબર જો ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ નંબર 5.5 એની રકમ શું કહેવા માંગે છે તો ઉદાહરણ નંબર 5.5 એની રકમ કઈક આવી છે કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે એક સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે બે અલગ અલગ આકૃતિઓ આપેલી છે આ પહેલી આકૃતિ છે એમાં એક બિલિયર્ડ બોલ બરાબર છે તમને જે બોલ આપેલો છે એનું નામ છે બિલિયર્ડ બોલ આ પહેલી આકૃતિમાં આ બિલિયર્ડ બોલ એ કોઈ દ્રઢ દિવાલ સાથે અથડાય છે ત્યારે એની ઝડપ યુ છે અથડાઈને પાછો ફરે એટલે કે પરાવર્તન પામે ત્યારે પણ એની ઝડપ કેટલી છે યુ જેટલી છે જે દિશામાં એ દિવાલ સાથે અથડાય છે એ જ દિશામાં અથડાઈને પાછો ફરે છે બરાબર છે બંને વખતે એની ઝડપ યુ જેટલી છે એવી રીતે આ બીજી સ્થિતિમાં આ જે બિલિયર્ડ બોલ છે એ દિવાલના લંબ સાથે 30 ડિગ્રીના ખૂણે દિવાલ સાથે અથડાય છે અથડાતી વખતે એનો પ્રારંભિક ઝડપ યુ છે અથડાયા બાદ જ્યારે પરાવર્તન પામે છે ત્યારે પણ એની ઝડપ કેટલી છે યુ જેટલી જ છે આમ બંને કિસ્સામાં આ બિલિયર્ડ બોલ જ્યારે દિવાલ સાથે અથડાય છે ત્યારની ઝડપ અને અથડાયા બાદ પરાવર્તન પામે છે ત્યારની ઝડપ બંને કિસ્સામાં કેવી છે સમાન છે ઝડપ બદલાતી નથી બરાબર વળી આપણે રકમમાં એવું કીધું છે કે આ બંને આકૃતિની વચ્ચે આવી એક્સ વાય યામાક્ષ પદ્ધતિ આપેલી છે એમાં આ દિવાલ છે ને આપણે વાય અક્ષ ગણવાની છે અને એને લંબ આપણે એક્સ અક્ષ લઈશું બરાબર છે તો રકમમાં આપણને શું કીધું છે કે દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે હવે જ્યારે આ બિલિયર્ડ બોલ છે એ દિવાલ સાથે અથડાય ત્યારે આ બિલિયર્ડ બોલ વડે દિવાલ ઉપર બળ લાગે એ બળની દિશા કઈ હશે એ આપણે શોધવાનું છે અને બીજું આપણને કીધું છે કે દિવાલ વડે બંને બોલ પર લગાડેલા આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે બરાબર છે એ ગુણોત્તર આપણે શોધવાનો છે હવે બોલ છે એ દિવાલ સાથે અથડાય તો બોલ છે એ દિવાલ ઉપર બળ લગાડશે તો ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર દિવાલ વડે બોલ ઉપર આઘાત લાગશે તો બંને પરિસ્થિતિમાં દિવાલ વડે બોલ ઉપર લાગતા આઘાત આપણે શોધી અને એનો ગુણોત્તર મેળવવાનો છે અને બોલ વડે દિવાલ ઉપર લાગતા બળની દિશા આપણે શોધવાની છે બરાબર તો પહેલા આપણે એ સ્થિતિની વાત કરીએ તો એ સ્થિતિમાં બિલિયર્ડ બોલ છે એ દિવાલ સાથે અથડાય છે તો જે દિશામાં એનો પ્રારંભિક વેગ હશે એ જ દિશામાં આ બોલ વડે દિવાલ ઉપર બળ લાગશે બરાબર છે તો આ બિલિયર્ડ બોલ છે એનો પ્રારંભિક વેગ યુ છે કઈ દિશામાં છે ધન એક્સ અક્ષની દિશામાં જો કે આવી આપણે કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિ વિચારીએ તો આ પ્લસ એક્સ આ માઇનસ એક્સ આ પ્લસ વાય ને આ માઇનસ વાય તો આપણો બોલ છે ધન એક્સની દિશા તરફ ગતિ કરે છે એનો પ્રારંભિક વેગ યુ છે
તો પ્રારંભિક વેગ u એની જે દિશા છે એ જ દિશામાં બોલ વડે દીવાલ ઉપર બળ લાગશે બરાબર તેથી એ સ્થિતિમાં બોલ વડે દીવાલ પર લાગતા બળની દિશા બોલના પ્રારંભિક વેગની દિશામાં હશે એટલે કે ધન x અક્ષની દિશામાં હશે બરાબર એ સ્થિતિમાં આ બિલિયર્ડ બોલ વડે દીવાલ ઉપર લાગતા બળની દિશા એ બોલના પ્રારંભિક વેગની દિશામાં એટલે કે ધન x અક્ષની દિશામાં હશે હવે આ બિલિયર્ડ બોલ જ્યારે દીવાલ સાથે અથડાય છે ત્યારે દીવાલ વડે આ બોલ ઉપર એક આઘાત લાગશે એ આઘાત મેળવી આપણે તો બળનો આઘાત બરાબર વેગમાનનો ફેરફાર બળનો આઘાત બરાબર માનાંકમાં લખું છું વેગમાનનો ફેરફાર માનાંકમાં એટલા માટે કારણ કે વેગમાનનો ફેરફાર એ અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાનનો તફાવત છે આ તફાવત જો ઋણ આવે કોઈ કારણસર તો એને આપણે ધન લઈ શકીએ એટલા માટે આ વેગમાનનો ફેરફાર એને હું માનાંકમાં દર્શાવું છું બરાબર છે હવે વેગમાનનો ફેરફાર લખવા માટે આપણે અંતિમ વેગમાન અને પ્રારંભિક વેગમાન શોધવું પડે તો સમજો કે આ જે બિલિયર્ડ બોલ છે એનું દળ m છે અને પ્રારંભિક વેગ u છે તો દળ m અને વેગ u એનો ગુણાકાર આપણને શું આપે વેગમાન તો આ પ્રારંભિક વેગમાન એ ધન x ની દિશામાં છે એટલે આપણે ધન લઈએ પછી આ દળો છે દિવાલ સાથે અકળાઈને પાછો ફરશે પાછા ફરતી વખતે આ દળાની દિશા છે ઋણ x ની દિશામાં છે દળાનું દળ ઇનું હોય અને એનો વેગ પણ ઇનો હોય તેથી અંતિમ વેગમાન જે છે એ આપણે માઇનસ mu લેશું કારણ કે દળો છે એ વિરુદ્ધ દિશામાં ઋણ x ની દિશામાં ગતિ કરે છે તેથી m દળના દળાનો વેગ u હોય ત્યારે એનો પ્રારંભિક વેગમાન mu અને m દળાનો m દળનો દડો એ u જેટલા વેગથી જ્યારે અથડાઈને પાછો ફરતો હશે ત્યારે એનું અંતિમ વેગમાન એ માઇનસ mu બરાબર પણ વેગમાનનો ફેરફાર આપણે લખીએ વેગમાનનો ફેરફાર બરાબર અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન એના બરાબર અંતિમ વેગમાન કેટલું માઇનસ mu માઇનસ પ્રારંભિક વેગમાન પ્લસ mu તો માઇનસ mu માઇનસ mu તો માઇનસ 2mu આ માનાંકની નિશાની દૂર કરીએ તો વચ્ચે ઋણ છે એ પ્લસ થઈ જાય તેથી 2mu બરાબર તો એ સ્થિતિમાં તળા ઉપર દિવાલ વડે લાગતા બળનો આઘાત એ કેટલો છે 2mu બરાબર છે અને દડા વડે દિવાલ ઉપર લાગતા બળની દિશા એ ધન x અક્ષની દિશામાં હશે એવી રીતે બી સ્થિતિમાં આપણે જોઈએ બી સ્થિતિમાં બળનો આઘાત બરાબર બી સ્થિતિમાં બળનો આઘાત બરાબર માનાંકમાં વેગમાનનો ફેરફાર હવે બિલિયર્ડ બોલ બી સ્થિતિમાં છે એ 30 ડિગ્રીના ખૂણે એ દિવાલ સાથે અથડાય છે બરાબર સમજો કે આ બિલિયર્ડ બોલ છે એનું દળ એમ આપણે નક્કી કરીએ તો એનું પ્રારંભિક વેગમાન mu થાય તેથી અહીંયા xy સમતલમાં બિલિયર્ડ બોલ છે ગતિ કરે છે બરાબર છે આ x અને આ y અક્ષ તો આ xy દ્વિપરિમાણમાં અહીંયા બિલિયર્ડ બોલ છે એ ગતિ કરે છે તેથી વેગના બે ઘટકો મળે વેગના બે ઘટકો તો વેગમાનના પણ બે ઘટકો મળે
તેથી એક ઘટક આપણને આ દિશામાં મળશે અને બીજો y ઘટક મળશે એક x ઘટક ને બીજો y ઘટક x ઘટક છે એ ધન x ની દિશામાં હશે અને y ઘટક છે એ ઋણ y અક્ષ ની દિશામાં હશે આ ખૂણો 30 તો આ પણ કેટલો થાય 30 ડિગ્રી થાય બરાબર તેથી વેગમાનનો x ઘટક mu cos थीटा ની જગ્યાએ 30 ડિગ્રી ખૂણો 30 છે બરાબર તો mu cos 30 અને x ની દિશાનો એકમ સદિશ i hat એવી જ રીતે cos ને લંબ ઘટક એટલે વેગમાનનો y ઘટક એ ઋણ y x ની દિશામાં છે તેથી માઈનસ mu cos ને લંબ sin ઘટક હોય તો sin 30 ડિગ્રી અને ઋણ y ની દિશાનો એકમ સદિશ એ j હેટ આવશે બરાબર તેથી પ્રારંભિક વેગમાન પ્રારંભિક વેગમાન એને આપણે pi વડે દર્શાવ્યું ઇનિશિયલ મોમેન્ટમ એટલે પ્રારંભિક વેગમાન બરાબર બંને ઘટકોનો આપણે સરવાળો લેવો પડે x અને y ઘટકોનો સરવાળો શું થશે તો કે mu cos 30 i cap minus mu sin 30 j cap બરાબર છે x ઘટક ધન આવશે અને y ઘટક ઋણ આવશે વેગમાનનું એવી જ રીતે આપણે અંતિમ વેગમાન જોઈએ અંતિમ વેગમાન એને pf ફાઇનલ મોમેન્ટમ એટલે અંતિમ વેગમાન તો અંતિમ વેગમાનને પણ બે ઘટકો હશે કારણ કે અહીંયા પણ પદાર્થ જ્યારે અથડાય દડો દિવાલને અથડાઈને પાછો ફરે છે પરાવર્તન પામે છે ત્યારે પણ એ xy સમતલની અંદર જ ગતિ કરે તેથી અહીંયા પણ વેગમાનના બે ઘટકો છે એક હશે x ઘટક અને એક હશે y ઘટક બરાબર છે y ઘટક છે એ ઋણ y ની દિશામાં અને x ઘટક છે એ ઋણ x ની દિશામાં હશે y ઘટક છે એ નીચે તરફ અને x ઘટક છે એ ઋણ y ની દિશામાં અહીંયા છે x ઘટક ધન x ની દિશામાં y ઘટક ઋણ y x ની દિશામાં અહીંયા y ઘટક છે ઋણ y ની દિશામાં x ઘટક એ ઋણ y ઋણ x અક્ષ ની દિશામાં તેથી આનો x ઘટક વેગમાનનો x ઘટક એ માઈનસ mu આ ખૂણો કેટલાનો થાય 30 ડિગ્રીનો તો માઈનસ mu cos 30 ડિગ્રી અને x અક્ષ ની દિશાનો એકમ સદિશ i cap એવી રીતે અહીંયા એને લંબ કયો હશે માઈનસ mu sin 30 j હેટ બરાબર તેથી અંતિમ વેગમાન pf બરાબર માઈનસ mu cos 30 i cap માઈનસ mu sin 30 આ ખાસ સમજવાનું છે જો બીજી રીતે તમને સમજાવું સમજો કે આપણા આ ચાર ચરણ છે પહેલા ચરણમાં છે કે x અને y બંને ધન હોય બીજા ચરણમાં y ધન x ઋણ હોય ત્રીજા ચરણમાં x અને y બંને ઋણ હોય અને ચોથા ચરણમાં x ધન અને y ઋણ હોય હવે પ્રારંભિક વેગમાન એની દિશા તમે જુઓ આ બાજુ એટલે કે ત્રીજા ચરણ બાજુ છે આ પ્રારંભિક વેગમાન છે એની દિશા કઈ બાજુ તો કે ત્રીજા ચરણમાં તો ત્રીજા ચરણમાં x છે ધન છે અને y કેવા છે ઋણ તેથી પ્રારંભિક વેગમાન એમાં x ઘટક ધન અને y ઘટક ઋણ હવે અંતિમ વેગમાન આ અંતિમ વેગમાન છે એ કયા ચરણમાં છે તો કે અંતિમ વેગમાન છે એની દિશા ત્રીજા ચરણની અંદર છે તો ત્રીજા ચરણની અંદર x પણ ઋણ આવશે અને y પણ ઋણ આવશે તેથી ત્રીજા ચરણમાં અંતિમ વેગમાન મળે છે તેથી અંતિમ વેગમાનનો x ઘટક અને y ઘટક બંને કેવા આવશે ઋણ આવશે બરાબર તેથી અહીંયા આગળ વેગમાનનો x ઘટક ધન અને y ઘટક ઋણ અહીંયા પાછા ફરતી વખતે દડો અથડાઈને પરાવર્તન પામે છે ત્યારે એના વેગમાનનો x અને y ઘટક બંને ઋણ આવશે
તો અહીંયા પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન આપણને મળી ગયું. તેથી વેગમાનનો ફેરફાર બરાબર અંતિમ વેગમાન માઈનસ પ્રારંભિક વેગમાન એના બરાબર. અંતિમ વેગમાન એટલે માઈનસ mu cos 30i માઈનસ mu sin 30 છે. હવે આ માઈનસ mu cos 30i આ માઈનસ ને આ માઈનસ પ્લસ થઈ જશે, પ્લસ mu sin 30 છે, બરાબર છે. pf એટલે આપણે શું મૂક્યું, અંતિમ વેગમાન. અંતિમ વેગમાન એટલે માઈનસ mu cos 30 i કેપ માઈનસ mu sin 30 j કેપ. પછી આ માઈનસ e અહીંયા મૂક્યા, પછી pi ની કિંમત mu cos 30 i, આ mu cos 30 i, પછી આ માઈનસ ને આ માઈનસ પ્લસ થઈ જાય તો mu sin 30 j. આ માઈનસ mu sin 30 j છે અને આ પ્લસ mu sin 30 j કેપ છે, બરાબર. તો એ બંને કેન્સલ થઈ જાય. તેથી વેગમાનનો ફેરફાર બરાબર કૌંસમાં માઈનસ mu cos 30 i કેપ માઈનસ mu cos 30 i કેપ બે વખત છે, તેથી માઈનસ 2 mu cos 30 i કેપ. આ એકમ સદિશ છે, એકમ સદિશનું મૂલ્ય તો 1 એકમ હોય, બરાબર છે. તેથી આને માનકની બહાર કરીએ તો વેગમાનનો ફેરફાર એટલે કે બળનો આઘાત, બળનો આઘાત બરાબર માનક દૂર કરો તો 2 mu cos 30 એટલે root 3 by 2, 2 2 કેન્સલ થઈ જાય તો બરાબર root 3 mu, root 3 mu. પ્રથમ કિસ્સામાં બળનો આઘાત 2 mu અને આ બીજી આકૃતિ પ્રમાણે બળનો આઘાત root 3 mu. હવે આપણે બળની દિશા શોધવાની છે, તો બીજા કિસ્સામાં પણ b સ્થિતિમાં બળની દિશા ધન x અક્ષની દિશામાં હશે. આ બીજી આકૃતિમાં પણ બળની દિશા કઈ હશે, બોલ વડે દિવાલ ઉપર લાગતા બળની દિશા એ ધન x અક્ષની દિશામાં જ હશે, કારણ કે અહીંયા વેગમાનનો y ઘટક છે એ અચળ રહેશે. બંને વખતે પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન બંનેમાં y ઘટક છે એ ઋણ y અક્ષની દિશામાં જ છે, x ઘટક બદલાય છે. તો જે ઘટક બદલાતો હોય એ દિશામાં બળની દિશા હોય, એથી અહીંયા પ્રારંભમાં છે એ x ઘટક ધન x ની દિશામાં છે, અંતે x ઘટક ઋણ x ની દિશામાં છે. તેથી વેગમાનનો ફેરફાર એ x અક્ષની દિશામાં થાય છે. આથી દડા વડે દિવાલ ઉપર લાગતા બળની દિશા એ ધન x અક્ષની દિશામાં હશે, બરાબર. હવે આપણે બળના આઘાતનો ગુણોત્તર મેળવવાનો છે. બળના આઘાતનો ગુણોત્તર બરાબર પેલા કેટલું આવ્યું છે, 2mu, 2mu છેદમાં બીજું કેટલું છે, root 3mu. તો mu mu કેન્સલ થઈ જાય તો વધ્યું શું, 2 ના છેદમાં root 3. આ root 3 એટલે 1.43, તો 2 છેદમાં 1.43. આ બંને તમે ભાગાકાર કરો તો બળના આઘાતનો ગુણોત્તર, બળના આઘાતનો ગુણોત્તર બરાબર 2 ભાગ્યા 1.43 કરો તો લગભગ 1.5, 1.154 આવે છે, 1.154. ટેક્સબુકમાં 1.2 જવાબ આપેલો છે, બરાબર. પણ આપણે અહીંયા કેલ્ક્યુલેટરની મદદથી જો સાદો રૂપ આપશો તો 2 ના છેદમાં 1.43 કરો તો બળના આઘાતનો ગુણોત્તર શું આવે, 1.154, નિયરલી અબાઉટ તમે 1.2 પણ લખી શકો.
बराबर तो आ छे आपनो उदाहरण नंबर 5.5 व्यवस्थित लखी अने तैयार करना छे આજે આપણે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના કેટલાક અગત્યના મુદ્દાઓ જોયા અને ત્યાર પછી આપણે આ ઉદાહરણ નંબર 5.5 જોયું આ બંને વસ્તુ વ્યવસ્થિત લખી અને તૈયાર કરી નાખજો નેક્સ્ટ લેક્ચરમાં આપણે વેગમાનના સંરક્ષણનો નિયમ જે કુદરતનો મૂળભૂત નિયમ છે એ અને કણોના તંત્રનું સંતુલન આ બંને ટોપિક વિશે ચર્ચા કરીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત